नमस्कार दोस्तों, क्या सब चैप्टर नंबर 12 विद्युत और पार्ट नंबर 5। मित्रों आज ना टॉपिक शुरू करी ए पहला जे अपने विद्युत घटक ना કેટલાક પદો વિશે જાણકારી મેળવી છે અને ખાસ તો આપણે એના એકમો અને સૂત્રો અને માપવાના સાધનો એ બધું યાદ કરી લઈશું। સૌપ્રથમ આપણે ભણ્યા વિદ્યુત ભાર, એનો એકમ શું હતો? કુલમ। સેના વડે દર્શાવીએ છે? ક્યૂ વડે, એનો એકમ છે કુલમ। એના પછી આપણે ભણ્યા વિદ્યુત પ્રવાહ। વિદ્યુત પ્રવાહ એટલે વાહકના આક્ષેપમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો। એકમ સમય I = Q / T, અને એકમ અંક શું થાય? કુલમ પ્રતિ સેકન્ડ, કુલમ પ્રતિ સેકન્ડ। પરંતુ વૈજ્ઞાનિક હતા આંદ્રે મારી અંકે એમની એકમાં એનો એકમ આપણે રાખ્યો હતો એમ્પિયર, જેના નાના એકમો પણ હતા મિલી એમ્પિયર અને મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર। એના પછી આપણે ભણ્યા વિદ્યુત સ્થિતિમાન અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે બે છેડા એક વિદ્યુત ભારને એક છેડેથી બીજા છેડે લઈ જવા કંઈક કાર્ય કરવું પડે, એક કાર્ય એકમ દર વિદ્યુત ભારને લઈ જવા, એ કાર્યને આપણે શું કહ્યું? વિદ્યુત સ્થિતિમાન કહ્યું, એ બિંદુ પાસે બરાબર જેનો એકમ હતો વોલ્ટ। આમ શું થાય? જૂલ પ્રતિ કુલંબ થાય, પરંતુ એ પણ વૈજ્ઞાનિક ની યાદમાં રાખવામાં આવ્યું છે, એલેક્ઝાન્ડર વોલ્ટેર યાદમાં રાખવામાં આવ્યું છે વોલ્ટ એકમ। તો ત્રણ વસ્તુ ભણ્યા, એના પછી ભણ્યા ઓહ્મનો નિયમ, ખાસ એનું વિધાન યાદ રાખજો, નિયત તાપમાને અથવા તો અચળ તાપમાન વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, તે વાહક તારના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે। આ હતો ઓહ્મનો નિયમ, અને જેના ઉપરથી આપણે સૂત્ર લાવ્યા હતા R = V / I। R એટલે અવરોધ, જેનો એકમ આપણે કર્યો ઓહ્મ। R નો એકમ શું થાય? SI એકમ ઓહ્મ, જેને ક્ષમતા છે ઓમેગા, બરાબર ને? ઓમેગા વડે દર્શાવવામાં આવે છે। R ઉપરથી અવરોધ એ એની લંબાઈના સમપ્રમાણમાં હોય અને વાહકના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય, અને એના ઉપરથી આપણે કે નવ ચોથી વ્યાખ્યાયિત કર્યું હતું રો, એટલે કે વિદ્યુત અવરોધકતા, વિદ્યુત અવરોધકતા રો। તો રો બરાબર સૂત્ર બન્યું હતું R / L, પેલા સૂત્ર કેવું હતું? આજ R = ρ L / A, આ રીતનું હતું, અને એના ઉપરથી આપણે આ રીતનું સૂત્ર લાવ્યા હતા। વિદ્યુત અવરોધકતા જેનો એકમ પણ આપણે વ્યાખ્યાયિત કર્યો હતો ઓહ્મ × મીટર, ઓહ્મ મીટર। અને આ જે વિદ્યુત અવરોધકતા છે એ કયા કયા પરિબળો પર આધારિત છે એની વાત આજે આપણે કરવાની છે। પહેલો ટોપિક, વિદ્યુત અવરોધકતા એ દ્રવ્યનો લાક્ષણિક ગુણધર્મ છે। કોઈ પણ દ્રવ્ય હોય, માનો દ્રવ્ય છે, એનું લાક્ષણિક દ્રવ્ય બદલશો એની અવરોધકતા બદલાઈ જશે। આવું કેમ? તો જોઈએ, કોઈ પણ ધાતુ હોય કે મિશ્ર ધાતુ હોય એની અવરોધકતાનો કાળો, અવરોધકતા એટલે તમે ધાતુ અથવા ધાતુની લો શોધતા હોય, અવરોધકતા શોધતા હોય, તો એનો આન્સર હંમેશા 10⁻⁸ ઓહ્મ મીટર થી 10⁻⁶ ઓહ્મ મીટર ની વચ્ચે, એની વચ્ચેનો ગાળો રહે છે। ટૂંકમાં તમે તે જવાબ આવો કે માનો કે આવો જવાબ તમારે આવી શકે 3 × 10⁻⁷ થાય, ગાળો આની અંદર રહે છે, મતલબ 0.000 કરી તમારે 6 જીરો કરી પછી 3 લખવા પડે, અમારે કે છેદમાં 1 ની પાછળ 7 મળતા, એટલે 7 પોઈન્ટ ઉપરથી તમારે કાપવા પડે। એ અવરોધ કોની? ધાતુ અને મિશ્ર ધાતુ નું માઇનસ કાપ કેમ છે તમે કહી શકો? મને આટલી મોટી માઇનસ કાપ કેમ આવે? કારણ કે તમે જાણો છો કે ધાતુ અને મિશ્ર ધાતુ એ વિદ્યુતના એક સારા વાહકો, પણ કેમ છે એ પણ આપણે એના પરથી સમજીએ। ધાતુ અને મિશ્ર ધાતુ હોય તેમાં મુક્ત ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધુ હોય, મુક્ત ઇલેક્ટ્રોનનું પ્રમાણ કેવું હોય છે? વધારે હોય છે, બરાબર છે? મુક્ત ઇલેક્ટ્રોન જેટલા વધુ હોય એટલો વિદ્યુતભાર વધારે જથ્થામાં જતો હશે, અને બીજું
તમે કે રબરની મદદથી વિદ્યુત પ્રવાહનું વહન જોયું છે, કાચની મદદથી જોયું છે ના, કેમ એને આપણે હવા આપો કહીએ છીએ. તાંબુ કે ધાતુ છે એને આપણે શું વાહક કહીએ છીએ, કારણ કે વિદ્યુતનું સરળતાથી વહન કરી શકે. આપણે બોલીએ છીએ જે પદાર્થનું વિદ્યુતનું સરળતાથી વહન કરી શકે એને શું વાહકો કહેવાય. તો ધાતુ અને મિશ્ર ધાતુ સરળતાથી વહન કરે છે. સરળતાથી વહન થતું હશે તો એનો બીજો અર્થ શું કરી શકું, તમે રોડ પર સરળતાથી જઈ શકતા હોય એક જ ઝડપી, અને બીજો રસ્તામાં અવરોધ ઓછા છે. રસ્તામાં અવરોધ ઓછા છે મતલબ દ્રવ્યની અવરોધકતા પણ કેવી હોય, ઓછી હોય, ત્યારે વિદ્યુતના સારા વાહકો હોય. ધાતુઓ સારી વાહકો છે કારણ કે તમે જોઈ શકો એની અવરોધકતાનો ગાળો કેવો છે, ખૂબ જ નાનો છે, ખૂબ જ નાનો છે. જ્યારે મંદ વાહકતા હોય, મંદ વાહકો હોય, સોરી મંદ વાહકો મતલબ અવાહકો પણ જે વિદ્યુતનું વહન હવા દેતા ન હોય. વિદ્યુતનું વહન કેમ નહીં થતું હોય, ખૂબ જ મોટી સંખ્યામાં અવરોધ હશે. અને બીજું કારણ એ પણ છે કે અવાહકોમાં મુક્ત ઇલેક્ટ્રોન ગેરહાજર, રબર કાચમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. મુક્ત ઇલેક્ટ્રોન ના હોય એટલે વિદ્યુતનું વહન થવાનું નથી, ને કદાચ હોય ઓછી સંખ્યામાં. તો સામે અવરોધો એટલા હોય, પરમાણુ અણુ આયન જે આપણે આગળ વાત કરી છે, કે જે મુક્ત ઇલેક્ટ્રોનને પસાર જ ન થવા દે એટલે વિદ્યુતનું વહન થઈ શકે નહીં. એટલે રબર અને કાચ એનો ગાળો જોઈ લો તમે, 10^12 આ માઇનસ કાચ છે, આ 10^12 કાચ એટલે એની પાછળ 12 મિનિટ, એની પાછળ 12 થઈ અવરોધકતા ઈ 10^17 ઘાત સુધીનો ગાળો હોય અવાહક. શું વાહકનો ગાળો આટલો હોય, ધાતુ મિશ્ર ધાતુ હોય, આ અધાતુ પણ કહી શકો તમે, અથવા તો અવાહક પણ કહી શકો. 10^12 થી 10^17 તો અવરોધકતા કોની વધુ હોય, જે વિદ્યુતનું વહન કરતા હોય એની વધુ હોય કે ન કરતા હોય, તો ન કરતા હોય એની અવરોધકતા વધુ હોય, એટલે તો એમાં વિદ્યુતનું વહન થતું નથી. જે કરે છે એમાં અવરોધ ઓછો નડે છે, મતલબ એની વિદ્યુત અવરોધકતા ઓછી હોય. બરાબર છે, આ વસ્તુ યાદ રાખવાની છે તમારે કે વિદ્યુતના જો સારા વાહકો હશે જેમાં સરળતાથી વહન થતું હશે તો એની અવરોધકતા ઓછી હશે, જો વિદ્યુતના મંદ વાહકો હશે તો એની અવરોધકતા કેવી હશે, વધુ હશે. એટલે જે કેવા રહ્યા હશે, મંદ રહ્યા હશે. બરાબર છે, તો એની એ જ વાત ફરીથી કરી. અવાહકો છે તે ઊંચી છે તમે જોઈ શકો છો. તાંબુ અને એલ્યુમિનિયમ, ધાતુ છે ધાતુ વિદ્યુતના સારા વાહકો છે, સારા વાહકો છે એટલે અવરોધકતા ઊંચી, તો તમે જોઈ શકો છો -8 × 10^-6 કાળ. મિશ્ર ધાતુની વાત કરીએ, મિશ્ર ધાતુ કેવી રીતે બનાવો છો, તો બે અલગ અલગ ધાતુઓ જેના ગુણધર્મો સુમેળ ભર્યા હોય, મતલબ આપણને ઉપયોગી થાય એવા હોય, એ બંનેની ભેગી કરીને એનો ઉપયોગ કરવામાં આવે છે એવી ધાતુઓ જેને આપણે મિશ્ર ધાતુઓ કહીએ છીએ. એ મિશ્ર ધાતુઓની અવરોધકતા 10^-6 ઓમેગા મીટર, ઓમેગા મીટર એકમ કેમ આવે છે, તો રોનો એકમ છે, આપણે ગમે લેક્ચરમાં ભણેલા છે. બરાબર છે, 10^-6 ઓમેગા મીટર આ ગાળા હોય એની આસપાસ, એનાથી બહુ વધુ પડતી પણ નહીં અને ઓછી પડતી નહીં. આને જેમ ગાળો આપણે થોડો મોટો રાખીએ છીએ, તાંબુ એલ્યુમિનિયમનો 10^8 × 10^-6, તો અહીં 10^-6 ની આસપાસ, એનાથી બહુ વધુ ઓછી પડતી નથી. તો અહીંયા મેં લખ્યું છે ઇસ્ત્રી હીટર ટોસ્ટર, આ બધા સાધનો કેવા છે જેમાં ઉષ્મા ઉત્પન્ન થાય, ગરમી ઉત્પન્ન થાય, બધી વસ્તુ ઇસ્ત્રી હીટર. જો ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો દહન સળગવાનો પ્રશ્ન રહે, તો મિશ્ર ધાતુઓ એ સરળતાથી ઓક્સિડાઇઝ થતી નથી. મિશ્ર ધાતુઓ સરળતાથી ઓક્સિડાઇઝ થતી નથી. બીજું સારી વાહક પણ છે કારણ કે એની અવરોધકતા કેવી છે, ઊંચી છે, તાંબા અને એલ્યુમિનિયમમાં જાય. તો ઇસ્ત્રી હીટર અને ટોસ્ટરમાં તમે તાંબુ અને એલ્યુમિનિયમ વપરાતું નથી અને નતા, એમાં મિશ્ર ધાતુઓ વપરાય છે. એમાં શું વપરાય છે, મિશ્ર ધાતુઓ. કેમ, કારણ કે આ બધા સાધનો ઉષ્મા ઉર્જા વિદ્યુત ઉર્જાનું સમર્પણ કરતા હોય છે, બધામાં ઉષ્મા ઉર્જાના હીટર વિદ્યુત આપો એટલે ગરમી ઉત્પન્ન કરે, જેના કારણે આપણું પાણી ગરમ થાય છે, ઉષ્મા ઉત્પન્ન થાય છે, અહીંયા વાયર સળગી જવાનો હોય છે. તો આવું ન થાય એ
એટલા માટે તાંબુ એલ્યુમિનિયમ વપરાતો નથી ત્યાં આગળ મિશ્ર ધાતુઓ વપરાય છે કારણ એક જ કારણ કે મિશ્ર ધાતુ સરળતાથી ઓક્સિડાઇઝ ઓક્સિડાઇઝ તો એટલે દહન દહન પામતી નથી એટલા માટે ઇસ્ત્રી રિપેરાઇટ ક્લસ્ટરમાં મિશ્ર ધાતુઓ વાપરવામાં આવે અર્ધવાહક એટલે સરળતાથી વાહક થવા પણ દે અને ન પણ થવા દે એવા સિલિકોન અને જર્મેનિયમ છે સિલિકોન અને જર્મેનિયમ અર્ધવાહક અને નામ યાદ રાખજો સિલિકોન અને જર્મેનિયમ આ બંને એવા છે જેમની અવરોધકતાનો ભાગ આપણે વિદ્યુત અવરોધકતાની વાત કરીએ છીએ સુવાહક જેટલો ઓછો પણ ન હોય અને અવાહક જેટલો વધુ પણ ન હોય એટલે વધુ પડતી અવાહક પણ એમની વચ્ચેનો ભાગ હોય ખ્યાલ આવી ગયો કારણ કે અર્ધ છે એના નામ પણ જેને ખબર પડે અડધી સુવાહક જેટલી વધુ પણ ઓછી પણ નહીં અને અવાહક જેટલી વધુ પણ હોતી નથી એટલે કે એમની અવરોધકતાનો ભાગ સુવાહકો અને અવાહકો વચ્ચેનો હોય તો મિત્રો વિદ્યુત અવરોધકતા એ દ્રવ્યનો લાક્ષણિક ગુણધર્મ છે સમજાવો એવો પ્રશ્ન કે તમારે આટલા મુદ્દા લખવાના છે લાક્ષણિક ગુણધર્મ એટલે કે દ્રવ્ય બદલાય દ્રવ્યની જાત બદલો એમ એનો એ ગુણધર્મ ચેન્જ થઈ જાય એનો લાક્ષણિક અંદરનો એવો ગુણધર્મ છે બરાબર એટલે માટે આપણે એને લાક્ષણિક ગુણધર્મ કહીએ છીએ તો અહીંયા આગળ આ પ્રશ્ન આપણે પૂર્ણ કરીએ છીએ જેમ આ સમજ્યા એ જ પ્રશ્ન છે પરંતુ દ્રવ્યની અવરોધકતાને કયા કયા પરિબળો અસર કરે છે એવો પ્રશ્ન પૂછે કયા કયા પરિબળો આ શું સમજીએ કે ગુણધર્મ કેવો છે લાક્ષણિક છે એ સમજાવો અને અહીંયા આગળ શું છે અને કયા કયા પરિબળો અસર કરતા હોય અવરોધકતા બદલાય છે આપણે જોયું તે કેમ બદલાય છે કયા પરિબળોને કારણે તો ત્રણ પરિબળો છે જેના કારણે વિદ્યુત અવરોધકતામાં ઘટાડા વધારા થાય પહેલું છે દ્રવ્યની જાત જાત બદલો ધાતુ મિશ્ર ધાતુ અધાતુ જાત બદલી તો દ્રવ્ય એટલે અવરોધકતા બદલે પ્લાસ્ટિક લો રબર લો તાંબુ લો એલ્યુમિનિયમ લો જર્મેનિયમ લો તો જેમ જાત બદલાશે એમની અવરોધકતા બદલાશે દ્રવ્યના તાપમાન તાપમાનમાં વધારો ઘટાડો થાય તો પણ અવરોધકતામાં ફેરફાર થાય છે કેમ એ જાણીએ છીએ કારણ કે મેઇન પોઈન્ટ એ છે જે નવમા ધોરણમાં તમે શીખેલા છો તાપમાન વધતા દ્રવ્ય કણોની ગતિ ઉર્જામાં શું થાય વધારો એટલે અંદરના ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધશે અને અંદર જે પરમાણુ અણુ આયનો જે અવરોધ સ્વરૂપે છે એમની ગતિ ઉર્જા વધશે બરાબર બંનેની ગતિ ઉર્જા શું થાય છે વધે છે એટલે એના કારણે પણ અવરોધકતામાં ફેરફાર થાય છે તાપમાન અને કઈ કરશે દબાણ પણ કઈ કરે છે દબાણ એટલી મોટી અસર કરતું નથી પણ થોડી ઘણી અસર કરે છે એટલે આપણે લખી શકીએ એને બહુ સમજાવવાનું રહેતું નથી કઈ કરશે તેના પર લાગતા દબાણને કારણે પણ દ્રવ્યની વિદ્યુત અવરોધકતામાં ફેરફાર થાય છે આટલું આપણે લખી શકીએ શું થાય છે તો જ્યારે દ્રવ્યનું તાપમાન વધે છે આપણે એક જ પોઈન્ટ સમજવાનું છે પ્રકાર તમે જોઈ લીધું કે જેમ પ્રકાર બદલો એમ અવરોધકતા બદલાય છે તો આપણે શીખી ગયા પરંતુ તાપમાન વધારવાથી શું થાય તો જો ધાતુ હોય તો એની અવરોધકતા વધી જાય કારણ કે ધાતુમાં તો મુક્ત ઇલેક્ટ્રોન હોય અણુ પરમાણુ હોય એ ધાતુ હોય એની ગતિ ઉર્જા વધશે એટલે અથડામણ વધી જશે એટલે એની અવરોધકતા શું થઈ જશે વધી જશે અર્ધવાહક હોય તેની અવરોધકતા ઘટે એનું કારણ છે અર્ધવાહક છે જેમાં પહેલેથી મુક્ત ઇલેક્ટ્રોન અને અણુ પરમાણુ ઓછી સંખ્યામાં છે જે પહેલેથી ઓછી સંખ્યામાં છે અર્ધવાહક છે એના કારણે અથડામણ એમાં પણ થવાની પણ ધાતુ ધાતુ કરતાં કેવી થશે ઓછી એટલે ખાસ યાદ રાખજો તાપમાન વધારવાથી ધાતુની અવરોધકતામાં શું થાય વધારો થાય પરંતુ અર્ધવાહકોની અવરોધકતામાં શું થાય ઘટાડો થાય એક પોઈન્ટ યાદ રાખજો ધાતુની વિદ્યુત અવરોધકતામાં વધારો ક્યારે તાપમાન વધારો તો અને અર્ધવાહકોની અવરોધકતામાં ઘટાડો તાપમાન વધારવા બરાબર છે બીજી વસ્તુ મિશ્ર ધાતુ મિશ્ર ધાતુની અવરોધકતા વધે છે જેમ ધાતુમાં વધે છે આમાં વધે છે પણ ધીમે ધીમે વધે જેમ ધાતુમાં ઝડપથી અવરોધકતા વધી જાય તાપમાન વધારો એવી રીતના વધતી નથી ખૂબ જ ધીમે ધીમે તમે તાપમાન વધારશો તો એની અવરોધકતા ધીમે ધીમે વધતી હશે ઝડપથી વધી જતી ધીમે ધીમે વધે છે એટલે એટલી બધી અસર પણ દેખાતી નથી તાપમાનની
इतना बाटे जाते नहीं सकती कि मिश्र धातु तापमान की स्वतंत्र छे ना कारण कि ना तापमान वधवा की कोई फेरफार होतो नथी ने इस कारण है जो स्त्री इंद्र वस्त्र जे गर्मी उत्पन्न करना साधन छे वो मिश्र धातु हो रहे छे कारण के मिश्र धातु के तापमान की ये छे स्वतंत्र छे बहु असर तभी ना तो नजीक ही असर થાય છે એના કારણે જ આપણે એનો ઉપયોગ કરીએ છીએ તો નીચે પાઠ્યપુસ્તકમાં પ્રશ્ન પણ તમને પૂછેલો હશે કે સ્ત્રી ઇંધણ અને પ્રશ્નમાં મિશ્ર ધાતુ શા માટે વપરાય છે તો એ કારણ તમે સમજાવી શકો છો એ કારણ આપણે લખવાનું પણ છે કદાચ વર્કશીટમાં ન હોય ભૂલાઈ ગયું હોય મારાથી તો પણ તમે આ કારણ શોધી અને લખી નાખજો હવે પછીનો પ્રશ્ન છે વાહક નો અવરોધ અવરોધ એટલે આ એ કઈ કઈ બાબત ઉપર આધાર રાખે તમે આ સૂત્ર એટલે લખ્યું છે આનું મૂલ્ય ક્યારે બદલે આ તો અચળાંક જ છે આપણે જાણી લીધું રો એ શું છે અચળાંક એ દ્રવ્યની જાત અને તાપમાન એના ઉપર આધાર રાખે છે દ્રવ્ય બદલશો ને ત્યાં સુધી એના અવરોધકતા બદલાવાની નથી તાપમાન બદલવાનું બરાબર પરંતુ તમે જો એની લંબાઈ બદલી દો વાહક આપણે આગળ પણ ભણ્યા છે એની જ વસ્તુ જોવાની છે લંબાઈ બદલી દો ક્ષેત્રફળ બદલી દો વિકલ્પોમાં મેં તમને સમજાવી લંબાઈ અવળી કરો તો અવળી કેવો થાય બમણો થાય બે વળી પણ આગળ બે વળી પણ ક્ષેત્રફળ બમણું કરો તો આ કેવું થાય અવરોધ અડધો થઈ જાય અવરોધ ઘટી જાય અડધો થઈ જાય બરાબર એ વિકલ્પો માટે પણ યાદ રાખજો અને બંને પર આધારિત પણ છે લંબાઈ L પર પણ આધારિત છે વાહકના આશ્રયનું ક્ષેત્ર પણ એના પર પણ આધારિત છે બીજી વાત મેં તમને કે દ્રવ્યની બદલે ત્યાં સુધી અવરોધમાં કોઈ ફેરફાર થશે નહીં પરંતુ માનો કે દ્રવ્યની જાત જ બદલી તો પણ ફેરફાર થઈ જશે અને તાપમાન એ આપણે ઉપર મુજબ જોયું તાપમાન બદલો તો રો અચાન બદલાય જશે આ જે નહીં બદલાયું હોય તો એ રો બદલાય જશે કારણ કે એના અસર કરે છે બંને દ્રવ્યની જાત અને તાપમાન તો દ્રવ્યની જાત અને તાપમાન એના પર પણ આધારિત છે વાહકનો અવરોધ એ કઈ કઈ બાબતો પર આધારિત છે એ વસ્તુ અહીંયા કઈ સમજવાની છે પ્રશ્ન પણ છે એક દેખોનો હવે આ વસ્તુ જે આગળ સમજાવવાની હતી રહી ગઈ મારા તે વ્યાખ્યાની ચાલ અવરોધ એની ક્ષમતા આપણે જોઈ હતી આ ટાઈપ અથવા વિદ્યુત પ્રવાહ જોઈએ છે તે નિયંત્રિત કરવો હોય કે મારે 10 એમ્પિયર પ્રવાહ જવા દેવો છે 10 એમ્પિયર પ્રવાહ જવા દેવો છે વધુ નહીં તો આપણે આગળ પણ જોયું આઈ નું મૂલ્ય એના પર આધારિત છે મેં તમને કહ્યું કે વી અને આર ઉપર આધારિત છે માનો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ પહેલા જે શબ્દ છે બે છેડા વચ્ચેનો વોલ્ટેજ બદલ્યા સિવાય બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મારે વી બદલવો નથી અને આઈ બદલવો છે વી બદલ્યા વગર તો શું બદલવું પડે મારે અવરોધ જે કીધું છે આઈ ક્યારે બદલાશે એને ઘટક ને આપણે બે લેક્ચરમાં ભણ્યા છે ચેક કરી લેજો વી અથવા તો આર બદલો તો આઈ બદલે વી મારે કેવો રાખવાનો છે ફિક્સ બદલ્યા સિવાય અને મારે આર બદલવો છે સોરી આઈ બદલવો છે તો શું બદલવું પડે આર આર વધારશો તો આઈ ઘટશે આર ઘટાડશો તો આઈ વધશે જે પણ ફેરફાર કરવો હોય એ તમે કરી શકો છો એટલે કે નિયંત્રણ કરી શકો કોના પર વિદ્યુત પ્રવાહ પર તમે નિયંત્રણ કરી શકો ક્યારે વોલ્ટેજ બદલ્યા સિવાય તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ નિયંત્રિત કરવા માટે જે વિદ્યુત ઘટક તમે વાપરો છો એને ચલ અવરોધ કહે છે અને બદલો છો એટલે ચલ ફિક્સ રાખો તો ખાલી અવરોધ એને બદલો અવરોધ ને એટલે ચલ અવરોધ અથવા તો ચલિત અવરોધ ઉદાહરણ તરીકે રિયોસ્ટેટ જે વપરાય છે ઘટક એને આપણે શું નામ આપેલું છે રિયોસ્ટેટ બરાબર છે તો મિત્રો આજે આપણે વિદ્યુત અવરોધકતા એ કેવો ગુણધર્મ છે જેના પર ડિપેન્ડેબલ છે ધાતુઓ અર્ધવાહકો મિશ્ર ધાતુઓ એના પર વિદ્યુત અવરોધકતા એ કઈ રીતે ડિપેન્ડ છે બધામાં કેવા પ્રકારની હોય છે અવરોધકતા
એમાં કયા પરિબળો અસર કરે છે, અવરોધ પણ કઈ કઈ બાબત પર, અવરોધ કઈ બાબતો પર આધારિત છે, અને ચાલ ઓવર જે વચ્ચે ટોપિક આપણે બાકી હતો એ અહીંયા આગળ લઈ લીધો છે. તો પૂર્ણ કર ટૂંકમાં વિદ્યુતના મોટા ભાગના ઘટકો વિશે આપણે જાણકારી અહીંયા આગળ પૂર્ણ કરી ચૂક્યા છીએ. હવે પછી જે ટોપિક આવશે એ હવે આપણે વિદ્યુતના ઘટકોને જોડવા અલગ અલગ રીતે કેવી રીતે જોડાણ કરવામાં આવે છે. બે રીત છે, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. એનો વિગતવાર અભ્યાસ આગળના લેક્ચરમાં કરીશું. જય હિન્દ.